બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ સ્થળ છે રઘнат ભટનું ઘર જ્યાં રઘнат ભટ સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ બેઠા છે જીવરામ ભટ તમે અમને દેખો છો દેખે છે એનો બાપ કેમ નહી દેખતા હોઈએ કાઈ આંધળા બાંધળા છીએ કે શું તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે તો અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે કાગળ આપું તો વાંચશો હા લાવો શા વાસ્તે નહીં વાંચીએ લો આ કાગળ વાંચો જોઈએ લાવો કાગળ એ તમારા પગ આગળ પડ્યો

પેલા મોટા અક્ષર વાળો કાગળ વાંચવા આપ્યો તો ઠીક કઈ ઝીણા નથી આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે તમારો કાગળ અમારે નથી વાંચવો કેમ થયું તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે નથી કે એવા અક્ષર વાંચીએ દેખ તો વાંચી શકે એવો કાગળ હોય તો અમે વાંચીએ જીવરામ ભટ્ટ આ કેટલા આંગડા છે કહો જોઈએ કહીએ તો તમે શું આપશો

ત્રણ આંગળીઓ ઊભી રાખીને બે આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં ત્રણ આંગળીઓ ઊભી અમે દીઠી દીઠી અને બે વાળેલી તે બધી મળીને પાંચ દીઠી માટે પાંચ કહી તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે વારો આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ આ એક બે ત્રણ અને ચાર છે જૂઠા પડ્યા જૂઠા પડ્યા શી રીતે જૂઠા પડ્યા અમે કદી જૂઠા પડીએ જ નહીં વાચાળ જો વાદ વૃથા જ થાપે તથાપી તે સત્ય કરી જ આપે ભરી સભામાં શતવાર ભૂલે તથાપી જીભે કદી ના કબૂલે વાચાળ કદી બંધાય જ નહીં ગમે તે રસ્તે થઈને નીકળી જાય પણ હવે હવે જુઠ્ઠા ઠરી ચૂક્યા તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવો જોઈએ

સુજેન તેના સઘળા સિરસ્તા વિચિત્ર તેની છળની વ્યવસ્થા પાંચે આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે તે ખરી વાત અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી અને પાંચમો તો અંગૂઠો છે આંગળી ક્યાં છે